समग्र गुजरात में कोरोना केस में नोंधपात्र वधारो थई रह्यो छे, त्यारे दियोदर में कोरोना गंभीर महामारी वच्चे दियोदर में लोकोनी भीड़ एकत्रित थई छे। तो जूना मार्केट यार्ड आगे ट्राफिक ना दृश्यो सर्जाया छे, तो लोको खुद कोरोना ने आमंत्रण आपी रह्या छे तेवुं देखाई रह्यु छे। तो आज रीते कोरोना संक्रमण ने वधता अटकावी शकाशे तो आ एक मोटो सवाल उभो थयो छे। तो बजार में ग्रामीण विस्तार ना लोको उमटी पड़िया छे अने भारी भीड़ जोवा मळी रही छे। तो चार दिवस नो लॉकडाउन जाहेर कराता लोको आवश्यक वस्तु लेवा माटे उमटी पड़िया छे, त्यारे दियोदर थी अमारा संवाददाता जोड़ाई चुक्या छे लाइन पर। राज गज्जर जी, राज, हाल जारे कोरोना महामारी चाली रही छे त्यारे लोको खुद ज कोरोना ने आमंत्रण आपी रह्या छे तेवा दृश्यो सर्जाई रह्या छे। निर्णय लेवो पड़े तेवी स्थिति नो निर्माण थयो हतो, त्यारे ग्राम पंचायत द्वारा बे दिवस अगाउ फरी वार एक निर्णय लेवामां आव्यो हतो के आगामी एक दिवस माटे 12 वाग्या सुधी बजार खुली रहेशे, तो जेमने आवश्यक चीज वस्तु ने जरूर होय ते बजार मां आवीने लई शके छे। अने त्यारबाद सलग चार दिवस नो फरी वार लॉकडाउन आव्यो हतो, जे रीते ग्रामना विस्तारमां पण जे कोरोनानी महामारी सर्जाई छे, ग्रामना विस्तारमां जे કેસો વધી રહ્યા છે, દિયોદર વિસ્તારના બી કેસો વધી રહ્યા છે, તેને જોતા ફરીવાર ચાર દિવસનો લોકડાઉન આપવામાં આવ્યો હતો। પણ આ જે દ્રશ્યો દિયોદરના દ્રશ્યો છે અને જે ભીડ ઉમટી પડી છે ગ્રામ્ય વિસ્તારની ભીડ, કારણ કે દિયોદર એક તાલુકા મથક છે એટલે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવી પડેલી આ ભીડ આખરે કોરોનાને સામેથી આમંત્રણ આપતી હોય એવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે। ખાસ કરીને લાઈવ ગુજરાતમાંથી હું પણ એક લોકોને અપીલ કરવા માંગુ છું કે તમે કોરોનાને આમંત્રણ ના આપો, જે જરૂરિયાત વસ્તુ છે એ જરૂરિયાત પૂરતી જ રાખો, કારણ કે અમુક લોકો તો માત્ર ને માત્ર આંટા મારવા આવતા હોય છે કે જોઈ આવીએ બજારમાં કેવા દ્રશ્યો છે, પરંતુ આ દ્રશ્યો આપના પરિવાર ઉપર આફત લઈને પણ આવી શકે છે। માટે તંત્ર દ્વારા જે લોક જાગૃતિ માટેના જે પ્રયાસો કરવામાં આવે છે, મીડિયા દ્વારા જે જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ અત્યારે લોકો પોતે નથી સમજતા, કારણ કે જે લોકોને આપણે માસ્ક પહેરવાનું કહીએ છીએ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારે મોત આવે કાલે આવતું હોય તો આજ આવે, પરંતુ એ જે શબ્દ કેટલા યોગ્ય છે, આવા જો લોકો જાગૃત નહીં થાય તો ચોક્કસથી આ મહામારીને કોઈ રોકી નહીં શકે, આવનારા દિવસો ખૂબ જ ભયંકર આવવાના છે, પરંતુ લોકો સમજતા નથી, તંત્ર જાગૃત છે, આરોગ્ય વિભાગ દોડતું થયું છે, મીડિયા સતત પ્રયાસો કરી રહ્યું છે લોકોને જાગૃત કરવાના, પરંતુ જ્યાં સુધી લોકો નહીં સમજે તો આ મહામારીથી કોઈ બચાવી નહીં શકે। માટે આ દ્રશ્યો એટલા માટે કેદ કરવામાં આવે છે કે લોકોને જાગૃતિ આપવામાં આવે, મીડિયા દ્વારા જે લોકોને જાગૃતિ આપવામાં આવે છે, પરંતુ લોકો સમજતા નથી, જ્યાં સુધી લોકો નહીં સમજે તો આ મહામારીથી કોઈ બચાવી નહીં શકે। જે ઠેર કોવિડની હોસ્પિટલો ઉભી થઈ ગઈ છે, આગોતરા આયોજનો થઈ રહ્યા છે, તે જોતા લોકોને ચોક્કસથી સમજવાની જરૂર છે કે આ ભયંકર મહામારી કેટલો ખતરો નોતરી શકે છે અને કેટલો ખતરો લઈને આવી શકે છે। જે લોકોના પરિવારમાંથી બહાર ખોયા ખોયા છે, જે લોકોના પરિવારમાંથી પિતાની છત્ર છાયા ગુમાવી છે, જે નાના નાના ભૂલકાઓ તેમની માતાની છત્ર છાયા ગુમાવી છે, એ લોકોને જઈને પૂછી આવો કે આ મહામારી શું છે અને કોરોના કેટલો ભયંકર છે, પરંતુ લોકો હજી સુધી સમજતા નથી, જ્યાં સુધી લોકો નહીં સમજે અને લોકો તંત્રને સાથ સહકાર નહીં આપે તો આગામી સમય ખૂબ જ ભયંકર આવી શકે છે। પ્રકાશ જી, રાજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો દર્શક મિત્રો, આપને ફરીથી એક વખત જણાવી દઈએ કે દિયોદરમાં કોરોનાના ગંભીર બીમારી વચ્ચે દિયોદરમાં લોકોની ભીડ એકત્રિત થઈ છે, તો જૂના માર્કેટ યાર્ડ આગળ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, તો લોકો ખુદ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આજ રીતે કોરોના સંક્રમણને વધતા અટકાવી શકાશે આ એક મોટો સવાલ ઉભો થયો છે। તો બજારમાં ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે, તો ચાર દિવસનો લોકડાઉન જાહેર કરાતા લોકો આવશ્યક વસ્તુ લેવા માટે ઉમટી પડ્યા છે, તાત્કાલિક પોલીસ સ્થળ પર દોડી આવીને ટ્રાફિકને હળવો કરવાની કોશિશ જારી છે।